गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे स्टैंडर्ड 8 सब्जेक्ट इंग्लिश एमा यूनिट वन छे क्यू फॉर क्वेश्चन। तो क्यू फॉर क्वेश्चन, क्वेश्चन एटले के प्रश्न, बराबर। एटले के प्रश्नों बनावा माटे अहींया जे आपणे पाठनी अंदर प्रश्नों कई रीते बनावा, बराबर, एना जवाब कई रीते आवे छे एना विशे जोवानुं छे। तो एमा आपणे बुकमां सौथी पहेला एक्टिविटी वन जे आपेली छे तो एनी आपणे सूचना वाँचीए छे, अने ए माटे एक्टिविटी वन जे छे एना हार्ड वर्ड्स पण आपणे लखेला छे। हियर इज एन इमेजिनरी इंटरव्यू विथ अ फेमस एस्ट्रोनॉट सुनीता विलियम्स। तो सौथी पहेला आपणे एना जे हार्ड वर्ड्स छे इमेजिनरी एटले के काल्पनिक, त्यारबाद छे इंटरव्यू एटले के बातचीत, विथ अ फेमस एटले के प्रख्यात, ने एस्ट्रोनॉट एटले के अवकाश यात्री। हवे आपणे आखेनुं ભાષાંતર કરીશું। हियर एटले के अहीं, अ फेमस एस्ट्रोनॉट एटले के प्रख्यात अवकाश यात्री सुनीता विलियम्स साथेनुं एक इमेजिनरी एटले के काल्पनिक इंटरव्यू एटले के बातचीत आपेली छे, एटले के एक ड्रामेटाइज जेवुं छे एक प्रकारनुं। लिसन टू योर टीचर, तमारा शिक्षकने लिसन एटले के ध्यानथी सांभळो રીડ ઇટ, તે વાંચો, વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ, ડ્રામેટાઇઝ એટલે કે નાટ્ય રૂપાંતર, એટલે કે ત્યારબાદ તમારે જોડીમાં કામ કરો અને તેનું નાટ્ય રૂપાંતર કરો। ઓકે, જોઈએ હવે આમાં। ઇન્ટરવ્યુ લેનાર પૂછે છે, હેલો મિસ સુનીતા વિલિયમ્સ, કેમ છો? મિસ એટલે કે કુમારી, કેમ છો કુમારી સુનીતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ, પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। સુનીતા વિલિયમ્સ જવાબ આપે છે, હેલો કેમ છો, નાઇસ મીટિંગ યુ, તમને મળીને આનંદ થયો। સુનીતા વિલિયમ્સ ઇન્ટરવ્યુઅરને કહે છે, તમને મળીને આનંદ થયો। પછી આગળ ઇન્ટરવ્યુઅર કહે છે, વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો? આપણે પાઠનું નામ જ છે ક્યુ ફોર ક્વેશ્ચન, એટલે કે આમાં ક્વેશ્ચન ને બધું, બરાબર, ખાસ આપણને જોવા મળશે। તમે ક્યાં કામ કરો છો? સુનીતા વિલિયમ્સ જવાબ આપે છે, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, એટલે કે નાસામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે તે કામ કરે છે। ઇન્ટરવ્યુઅર પૂછે છે આગળ, વેર યુ બોર્ન, એટલે કે જન્મ થયો હતો, કે તમારો જન્મ ક્યાં થયો હતો? સુનીતા વિલિયમ્સ કહે છે, ઓહિયો, એટલે કે ઓહિયોમાં। ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, ઇન્ટરવ્યુઅર આગળ પૂછે છે કે ભાઈ તમારી જન્મ તારીખ કઈ છે? સુનીતા વિલિયમ્સ, 9th September 1965, એટલે કહે છે કે મારી જન્મ તારીખ 19 સપ્ટેમ્બર 1965 છે। ઇન્ટરવ્યુઅર, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, અહીંયા આપણે વર્ડ લખેલો છે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક, બરાબર, એટલે કે કોલેજના જે 3 વર્ષ છે એ 3 વર્ષ પૂરા કરો એટલે કે તમને સ્નાતકની ડિગ્રી મળી કહેવાય। ઇન્ટરવ્યુઅર એમને પૂછે છે કે ભાઈ તમે તમારું સ્નાતક ક્યાં કર્યું હતું, અથવા તો સ્નાતકની ડિગ્રી ક્યાં પ્રાપ્ત કરી હતી? સુનીતા વિલિયમ્સ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એટલે કે મેં મારી સ્નાતકની ડિગ્રી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પ્રાપ્ત કરી હતી। ઇન્ટરવ્યુઅર, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, બ્રિંગ એટલે કે લાવવું, લઈ જવું એમ, એટલે કે સ્પેસમાં ફર્સ્ટ વખત એટલે કે પ્રથમ વખત તમે જ્યારે ગયા ત્યારે કઈ સ્પેશિયલ આઇટમ એટલે કે ખાસ વસ્તુઓ તમે તમારી સાથે લઈ ગયા હતા? સુનીતા વિલિયમ્સ કહે છે, ધ ભગવદ્ ગીતા, એટલે કે ભગવદ્ ગીતા જે પવિત્ર પુસ્તકો છે આપણા, બરાબર, ગીતા મહાભારત એમાંનું, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, આઇડલ એટલે કે મૂર્તિ, ગણેશ ભગવાનની નાની મૂર્તિ, એન્ડ અ લેટર રિટર્ન ઇન હિન્દી બાય માય ફાધર, અને મારા પપ્પા દ્વારા હિન્દીમાં લખવામાં આવેલો પત્ર। આ 3 વસ્તુ કઈ? એક તો ભગવદ્ ગીતા, બીજું ગણેશ ભગવાનની નાની મૂર્તિ, અને ત્રીજું તેમના પત્ર, પપ્પા દ્વારા હિન્દીમાં લખવામાં આવેલો પત્ર। આ 3 વસ્તુઓ તેઓ સૌપ્રથમ સ્પેસમાં લઈ ગયા હતા। ઇન્ટરવ્યુઅર, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા પૂરી પાડવી, એટલે કે તમને તમારા જીવન
અને કામમાં કોણે પ્રેરણા પૂરી પાડી હતી? સુનિતા વિલિયમ્સ કહે છે મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી વિશે આપણે બધા જાણીએ છીએ, જે આપણા રાષ્ટ્રપિતા હતા, બરાબર? એટલે કે અહીંયા આપણે સુનિતા વિલિયમ્સને મહાત્મા ગાંધીજીએ પ્રેરણા પૂરી પાડી હતી. ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? ઓરિજિન એટલે કે મૂળ વતન, જ્યાં તમારો જન્મ થયો હોય. એટલે કે ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમારું મૂળ વતન કયું છે? સુનિતા વિલિયમ્સ, ઇન્ડિયા. એટલે કે એનો જન્મ ઇન્ડિયામાં થયો હતો, ત્યારે ભલે તે અમેરિકાની અંદર પોતે ફ્લાઇટ એન્જિનિયર તરીકે નાસામાં કામ કરતા હોય. ઇનફેક્ટ એટલે કે હકીકતમાં, માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. એટલે કે મારા પિતા દીપક પંડ્યા ગુજરાતથી છે, બરાબર છે? એટલે કે એક્ટિવિટી વનની અંદર આપણે આટલે સુધી જોવાનું છે. હવે એક્ટિવિટી બીજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.